આજનો જે આપણો જે કોન્સેપ્ટ છે એ છે ભૌતિક રાશિઓના પ્રકારો. હવે તમારે ચેપ્ટર નંબર 2 ગઈકાલથી આપણે જે ચાલુ કર્યું છે એમાં ભૌતિક રાશિ એટલે શું, કઈ કઈ ભૌતિક રાશિઓ હોય એ તો ખબર છે, પણ એના પણ અલગ અલગ પ્રકારો છે. એના મુખ્ય 3 પ્રકારો આપણે ભણવાના છે, જેમાંથી આજે સૌથી પહેલો પ્રકાર આપણે જોઈશું અને એના પરથી જ બીજા નંબરનો પ્રકાર આપણે ખાલી એક વ્યાખ્યા સ્વરૂપે જોવાનો છે આપણે જોઈશું. તો આજનો જે આપણો ટોપિક છે હું અહીંયા ડિસ્પ્લે પર લખું છું, ભૌતિક રાશિઓ. હવે ભૌતિક રાશિ જે છે એના મુખ્ય 3 પ્રકારો છે, તો આપણે 1 by 1 પહેલા લિસ્ટ એનું કરીએ. તો જે સૌથી પહેલો પ્રકાર છે, હમણાં તમે કઈ જ ના લખશો, હું તમને પછી લખવાનો ટાઈમ આપું છું. ભૌતિક રાશિના મુખ્ય 3 પ્રકારોમાં સૌથી પહેલો જે પ્રકાર આવે છે એનું નામ છે મૂળભૂત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ. ભૌતિક રાશિનો જે બીજો પ્રકાર છે એનું નામ છે સાધિત ભૌતિક રાશિ. અને ભૌતિક રાશિના ત્રીજા પ્રકારનું નામ છે પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિ. 3 અલગ અલગ પ્રકારો છે ભૌતિક રાશિના. આપણે ત્રણેય પ્રકારો વિશે જોવાનું છે, મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ. એમાંથી આજના સેશનમાં આપણે સમજીએ છીએ કે મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું. તો હું અહીંયાથી પેજ ચેન્જ કરું છું અને સૌથી પહેલા આપણે પહેલો પ્રકાર આજે આપણે ભણીશું જેનું નામ છે, હું સ્ટાર કરીને જ લખું છું, મૂળભૂત ભૌતિક રાશિ. હવે મૂળભૂત ભૌતિક રાશિ ફક્ત 7 છે, જેને આપણે બેઝિક ભૌતિક રાશિ કહી શકીએ. એટલે કહેવાનો મતલબ એ કે એવી 7 ભૌતિક રાશિ છે કે જેના ઉપયોગથી બધી જ ભૌતિક રાશિઓનું તારવણી થઈ શકે. એટલે ધારો કે ઝડપ છે, બળ છે, ઘનતા છે, દબાણ છે, આવી બધી જે ભૌતિક રાશિઓ છે ને ડાયરેક્ટ ના મળે તમને, તમારે એ ભૌતિક રાશિઓને તારવવી પડે. કોના ઉપયોગથી? તો આ મૂળભૂત ભૌતિક રાશિના ઉપયોગથી. એટલે તમારે 7 અલગ અલગ ભૌતિક રાશિઓનું ખાલી લિસ્ટ યાદ રાખવાનું છે. તો હવે હું અહીંયા આગળ 1 by 1 એ ભૌતિક રાશિનું લિસ્ટ બનાવું છું. તો સૌથી પહેલો હું નંબર આપું છું, નંબર 1 કરીને હું પહેલી ભૌતિક રાશિનું નામ લખું છું, લંબાઈ. બીજી ભૌતિક રાશિ છે જેનું નામ છે દળ. ત્રીજી ભૌતિક રાશિ જેનું નામ છે સમય. ચોથી ભૌતિક રાશિ જેનું નામ છે વિદ્યુત પ્રવાહ. પાંચમી ભૌતિક રાશિ જેનું નામ છે તાપમાન, જનરલી એને કહેવાય થર્મોડાયનેમિક તાપમાન, એટલે તાપમાન જ છે. છઠ્ઠી ભૌતિક રાશિ છે જેનું નામ છે દ્રવ્યનો જથ્થો. અને સાતમી ભૌતિક રાશિ આવે છે જેનું નામ છે જ્યોતિ તીવ્રતા. 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. આ ભૌતિક રાશિઓ એવી છે કે આનો જ ઉપયોગ કરીને જ આપણે બીજી નવી ભૌતિક રાશિઓ શોધી શકીએ, જેને કહેવાય સાધિત ભૌતિક રાશિ. મેં તમને 3 નામ અલગ અલગ અહીંયા મેં લખીને તમને બતાવ્યા છે, મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ એટલે આટલી, આ 7. અને આ જ ભૌતિક રાશિના ઉપયોગથી આપણે નવી જે પણ ભૌતિક રાશિ તારવીએ ને એને કહેવાય સાધિત ભૌતિક રાશિ. જેમ કે ઝડપ એટલે આપણને ખબર છે અંતર ભાગ્યા સમય. અંતર એટલે લંબાઈ, જો પહેલી ભૌતિક રાશિ આવી ગઈ, ભાગ્યા સમય એટલે બીજી ત્રીજા નંબરની ભૌતિક રાશિ આવી ગઈ. તો આ આપણે મૂળભૂત ભૌતિક રાશિના ઉપયોગથી
જે નવી જે ભૌતિક રાશિ તારવીશું ને એને બોલવાનું સાધિત ભૌતિક રાશિ, અને પૂરક ભૌતિક રાશિ એટલે એવી જ ભૌતિક રાશિ કે જે મૂળભૂત પણ ના કહેવાય, એટલે કે જે મૂળભૂત ભૌતિક રાશિ કે સાધિત રાશિ પર આધારિત ના હોય એવી સ્વતંત્ર બે અથવા તો ત્રણ એવી ભૌતિક રાશિઓ છે જેને આપણે કહેવાનું છે પૂરક ભૌતિક રાશિ, જે મૂળભૂત અને સાધિતના ઉપયોગ કર્યા વગર અલગથી જ મેળવેલી રાશિ છે. એટલે જે ભૌતિક રાશિ મૂળભૂત કે સાધિત પર આધારિત ના હોય તો તેને આપણે કહી શકીએ પૂરક ભૌતિક રાશિ. પણ જે ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિ પર આધારિત હોય એને કહેવાય સાધિત ભૌતિક રાશિ. એ હમણાં પછી આપણે જોઈએ છે. તો આ જે સાત જે ભૌતિક રાશિઓ છે આને આપણે બોલવાનું મૂળભૂત ભૌતિક રાશિ, અને આના આપણે SI એકમો પણ યાદ રાખવાના છે. તો એ પણ હું અહીંયા આગળ સાથે જ લખું છું રેડ કલરનો ઉપયોગ કરીને. તો મને તમે જ અનમ્યુટ કરીને ખાલી જવાબ આપો તો બોલો લંબાઈનો એકમ શું થાય. હેલો, સેન્ટીમીટર મીટર બરાબર છે. તો હું અહીંયા લખું છું મીટર, લંબાઈનો એકમ હું લખું છું મીટર, જેની સંજ્ઞા છે સ્મોલ m. ચલો બીજું, દળનો એકમ આપણે શું લખી શકીએ? કિલોગ્રામ. ઓકે પરફેક્ટ, કિલોગ્રામ. સંજ્ઞા લખવાની શું જોવો, સ્મોલ કે સ્મોલ g લખવાનું, ઓકે, કેપિટલ કે સ્મોલ g નહીં લખવું. મીટર. હા, સમયનો એકમ શું? એમ્પિયર વૈજ્ઞાનિક નું નામ છે. જયારે વૈજ્ઞાનિક ના નામને તમારે સંજ્ઞાની રીતે દર્શાવવાનું થાય ને તો કેપિટલ લેટર લખવાનો, એટલે કેપિટલ A લખવાનું. થર્મોડાયનેમિક તાપમાન, તાપમાનનો એકમ શું હોય શકે? સેલ્સિયસ. બરાબર છે, ડિગ્રી સેલ્સિયસ અથવા એને કહેવાય કેલ્વિન. હવે કેલ્વિન એ પણ વૈજ્ઞાનિકનું નામ છે, કેલ્વિન, તો એને પણ આપણે કેપિટલ K વડે દર્શાવીશું. આટલા તો ભૌતિક રાશિઓના નામ અને એકમો તમને આવડે જ છે. હવે દ્રવ્યનો જથ્થો જે છે ને એ આપણે 13મા ચેપ્ટરમાં આવવાનો છે. આનો એકમ પણ આપણે 13મા ચેપ્ટરમાં વાપરવાનો થવાનો છે. બટ કેમિસ્ટ્રીમાં પણ તમારે દ્રવ્યના જથ્થાનો એકમ શરૂઆતથી જ ઉપયોગ કરવાનો હશે. તો દ્રવ્યના જથ્થાનો એકમ હું નામ લખું છું, જેનું નામ છે, હા બરાબર, મોલ, જેની સંજ્ઞા છે MOL. અને આપણા 11મા અને 12મા ધોરણમાં એક એવી ભૌતિક રાશિ છે, એવી મૂળભૂત ભૌતિક રાશિ છે કે જેનો ઉપયોગ તમારે ક્યાંય નથી કરવાનો, એનું નામ છે જ્યોતિ તીવ્રતા. જનરલી આ પ્રકાશને અનુલક્ષીને ભૌતિક રાશિ બને, અને ઇંગ્લિશમાં કહેવાય લ્યુમિનસ ઇન્ટેન્સિટી, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, જ્યોતિ તીવ્રતા. આનો જે એકમ છે એ ખાલી આપણે નામ યાદ રાખીશું. આ જે ભૌતિક, હા બરાબર, આ જે ભૌતિક રાશિ છે તો એ તમારે ફક્ત અને ફક્ત MCQ અથવા VSQમાં પૂછી શકે કે જ્યોતિ તીવ્રતાનો એકમ શું છે. તો આનો એકમ છે કેન્ડેલા, અને જેની સંજ્ઞા છે સ્મોલ સી સ્મોલ ડી, કેન્ડેલા. તો આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ છે કે આના ઉપયોગથી આપણે નવી ભૌતિક રાશિઓ તારવવાની છે, અને એ જ નવી જે ભૌતિક રાશિઓ આપણે તારવીશું ને એને કહેવાય સાધિત ભૌતિક રાશિ. સાધિત ભૌતિક રાશિ એટલે શું? તો જે સાત નામ લખ્યા ને એના સિવાય જેટલી પણ ભૌતિક રાશિઓ તમે લખો ને બધાને બોલવાનું સાધિત ભૌતિક રાશિ. જેમ કે ઝડપ, પ્રવેગ, બળ, દબાણ, ઘનતા, ક્ષેત્રફળ વગેરે વગેરે વગેરે, અસંખ્ય ભૌતિક રાશિ. બધી જ ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિના ઉપયોગથી જ મળે. જેમ કે એક ઉદાહરણ હું તમને આપું, ઝડપ તો અંતર અથવા તો લંબાઈ ભાગ્યા સમય, તો જોવો ઉપયોગ કોનો કર્યો, મૂળભૂત ભૌતિક રાશિનો. તો આવી રીતે જે જે ભૌતિક રાશિઓ આપણે સાત સિવાયની દેખાય એ બધાને આપણે બોલવાનું છે સાધિત ભૌતિક રાશિ. સાધિત એટલે જેને જેનું તારવણી કરીને આપણે મેળવીએ છે એવી ભૌતિક રાશિ. તો આ તમારો બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર આખો સૌથી અલગ છે, જેનું નામ છે
પૂરક ભૌતિક રાશિ એ આપણે પછીના સેશનમાં જોવાનું છે, બટ મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ એટલો કોન્સેપ્ટ આજના આપણા સેશનમાં યાદ રાખવાનું છે.